जामनगर ખાતે रिलायंस से बनावेली कोविड हॉस्पिटल मरीजों માટે તૈયાર सीएम रूपाણીએ ગાંધીનગરથી કર્યું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન 400 બેડ સહિતની અનેક સુવિધાઓથી સજ્જ છે કોવિડ હોસ્પિટલ રાજ્યમાંカーફ્યુ લંબાવા અંગે આજે લેવાય શકે છે નિર્ણય જૂનાગઢ ખાતે सीएम रूपाણીએ આપ્યું નિવેદન કોર કમિટીની બેઠક બાદ સાંજે જાહેરાત થઈ શકે છે કોરોના મુદ્દે થયેલી સુઓ મોટોની અરજીમાં હાઈકોર્ટની ગંભીર ટકોર કહ્યું રાજ્યમાં કેમ ઘટી રહ્યા છે ટેસ્ટિંગ ગામડાઓમાં સુવિધા વધારો હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો લીધો ઉધડો કહ્યું એમસી કેમ નથી આપતી હોસ્પિટલ બેડની રિયલ ટાઈમ માહિતી શું એમસી કંઈ છુપાવવા માંગે છે ઉનાળે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં માવઠું ધોરાજી જેતપુર અને ઉપલેટામાં વરસાદથી ખેડૂતો ચંતિત ઉનાળુ પાકને ભારે નુકસાનની ભીતિ આખરે ધૈરરાજને આવતીકાલે અપાશે સોળ કરોડનું ઇન્જેક્શન ધૈરરાજ મુંબઈમાં હોસ્પિટલમાં સારવાર માટે દાખલ ન્યૂઝ એટીને ચલાવેલા અભિયાન થકી મળ્યા છે પરિવારને સોળ કરોડ રૂપિયા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇવનિંગ રિપોર્ટ આપની સાથે હું છું ઝરણા સમાચારો રાજકોટથી અહીં ધોરાજી પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો છે પલટા બાદ અહીં વરસાદી માહોલ જોવા મળ્યો ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો ધોરાજી પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે ભારે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જોકે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે એકાએક વાતાવરણમાં પલટા બાદ અહીં ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો ગાજવીજ સાથે પડેલા વરસાદે જ્યાં લોકોને ગરમીમાંથી રાહત અપાવી ત્યાં બીજી તરફ ખેડૂતોની ચિંતા વધારી દીધી તો ભર ઉનાળે માવઠા જેવી પરિસ્થિતિ જોવા મળી ધોરાજી જેતપુર અને ભાયાવદર પંથકમાં જેતપુરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો અહીં ભર ઉનાળે માવઠું થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા હતા તો પ્લેટના ભાયાવદરમાં પણ ભર ઉનાળે માવઠું જામ્યું ભાયાવદરના વાતાવરણમાં પલટો આવ્યો વરસાદની આગાહીને પગલે છવાયો વરસાદી માહોલ ભાયાવદરમાં સવારથી જ ગરમી અને બફારો જોવા મળ્યો અચાનક વાતાવરણમાં પલટો આવતા ભાયાવદરમાં વરસાદી માહોલ છવાયો તો વરસાદના પગલે રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા કમોસમી વરસાદથી ઉનાળુ પાકમાં પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે તો ખેડૂતોમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે જામનગરમાં રિલાયન્સ ફાઉન્ડેશનના ઉપક્રમે ડેન્ટલ હોસ્પિટલ ખાતે ચારસો બેડના નવીન કોવિડ કેર ફેસિલિટીઝનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગરથી એ ઉદ્ઘાટન કરાયું આ પ્રસંગે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ જ્યારે કે જામનગર ખાતે સાંસદ પૂનમબેન માડમ સાંસદ પરિમલ નથવાણી જામનગરના મેયર બીનાબેન કોઠારી ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર ડીડીઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ ચેરમેન ધનરાજ નથવાણી સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઈ માધ્યમથી જોડાયા હતા તો સમગ્ર રાજ્યમાં કોરોનાને લઈને સ્થિતિ વણસી છે ત્યારે જામનગરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધુ છે અને દર્દીઓને કોઈ અગવડતા ન પડે અને તમામને સારી સુવિધા સાથે સારવાર મળે તે માટે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા એક હજાર બેડની હોસ્પિટલ બનાવવામાં આવી છે જેમાં ડેન્ટલ કેમ્પસમાં ચારસો બેડની હોસ્પિટલ તૈયાર કરાય છે ચારસો બેડ માટે પચાસ ડોક્ટરની ટીમ તૈયાર કરાઈ છે તો નેવું પેરામેડિકલ સ્ટાફની પસંદગી કરી દેવાય છે હાલ હોસ્પિટલના સ્ટાફને તાલીમ પણ અપાય છે એક હજાર બેડના કોવિડ હોસ્પિટલ માટે એકસો ચાલીસ ડોક્ટર અને બસો છ પેરામેડિકલ સ્ટાફની જરૂરિયાત છે પચાસ વેન્ટિલેટર પચાસ વાઇટલ મોનિટર ચારસો બેડ માટે અંદાજીત પચાસ મેટ્રિક ટન ઓક્સિજનની ક્ષમતા માટે ટેન્ક લગાવાય છે જેથી દર્દીઓને ઓક્સિજનની કોઈ અછત ન સર્જાય આમ રિલાયન્સ ફાઉન્ડેશનની પહેલ દર્દીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થશે વધુ માહિતી અમારા સંવાદદાતા કિંજલ કારસરિયા પાસેથી મેળવીએ કિંજલ જામનગર માટે એક હજાર બેડની કોવિડ હોસ્પિટલ શરૂ થઈ છે જે કોવિડના દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થશે જાણવા માંગીશું કયા પ્રકારની સારવાર ત્યાં આપવામાં આવશે દર્દીઓને અને હાલ ત્યાં કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે બિલકુલ જણા જે પ્રકારે વાત કરવામાં આવે જામનગરમાં ચારસો બેડની જે પ્રકારની રિલાયન્સ દ્વારા કોવિડ કેર સેન્ટર છે તે શરૂ કરવામાં આવ્યું છે આજે વર્ચ્યુઅલ માધ્યમથી મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ કોવિડ કેર સેન્ટરનો શુભારંભ પણ કરાવી દેવામાં આવ્યું છે ખાસ કરીને આ જે કોવિડ કેર સેન્ટરના શુભારંભ પ્રસંગે ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ છે ખાસ જોડાયા હતા ત્યારે આપણી સાથે રાઘવજીભાઈ પટેલ છે રાઘવજીભાઈ કેવા પ્રકારની હાલ વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયું છે મુખ્યમંત્રીએ કયા પ્રકારનો સંદેશ આપ્યો હતો જામનગર ખાતેની રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ચારસો બેડની કોવિડ હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના આ સરાહનીય કામ બદલ અભિનંદન પાઠવ્યા હતા સાથોસાથ કોરોના સામેની લડાઈને બધા જ સાથે મળી અને ગુજરાત પહેલાં બહાર આવશે બે શાખામાં એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો અને અંગત રીતે કહું તો આ ચારસો બેડની હોસ્પિટલ થવાથી જામનગર જિલ્લામાં કોરોનાના દર્દીઓને જે સારવારમાં હાલાકી પડતી હતી એમાં ઘણો બધો રાહત થશે એવું મારું સ્પષ્ટ માનવું છે અને હું પણ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને આવી વિશાળ હોસ્પિટલ આવા સમયે શરૂ કરવા બદલ અભિનંદન આપું છું રિલાયન્સને અભિનંદન આપે છે ખાસ કરીને મેયર પણ હતા મેયર તમે જોડાયા હતા રિલાયન્સનું જે ઉદઘાટન થયું છે શું કહેશો આ સમયમાં રિલાયન્સ ફાઉન્ડેશનમાં આપણે આભાર માન્યો છે કે આપણને આવી સવલત ખૂબ જ ટૂંકા ગાળામાં એમને ઉપલબ્ધ કરાવી છે આ જે સમસ્યા આવી છે કોવિડ રીતે ક્યાં સુધી ચાલશે તે ક્યારે ખતમ થશે એ કોઈ આપણે કહી શકીએ નહીં પણ લોકોની સુખાકારી અને સુવિધા માટે રિલાયન્સે જે કંઈ આ પ્રયત્ન કરો છો એના માટે આપણે એમને ખૂબ ધન્યવાદ જે પ્રકારે વાત કરી હાલ ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યા છે જે પ્રકારે ધારાસભ્ય અને મેયરે છે ન્યૂઝ એટીન સાથે સૌ પ્રથમ વખત વાત કરી છે જે પ્રકારનું ઈ પણ થયું ત્યારબાદ જે પ્રકારની વ્યવસ્થા છે તે વ્યવસ્થા અંગે મુખ્યમંત્રીએ રિલાયન્સને ખાસ કરીને અભિનંદન પણ પાઠવ્યા છે જે પ્રકારે રિલાયન્સના એમડી મુકેશ અંબાણીએ જે જાહેરાત કરી હતી જાહેરાતને પગલે જ ખાસ કરીને આજે ચારસો બી જે વ્યવસ્થા છે તે ડેન્ટલ કેમ્પસમાં કરવામાં આવી છે આ અલાયદા વ્યવસ્થા છે ખૂબ ટૂંકા સમયની અંદર કરવામાં આવી હતી ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે પ્રકાર જીતેગા ઇન્ડિયા હારેગા કોરોના આ જે સૂત્ર હતું એ સૂત્રો મુજબ જે પ્રકારે ઉદ્યોગપતિઓને જે પહેલ નાખવામાં આવી હતી ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રીએ પણ જે પ્રકારે મુકેશ અંબાણી સમક્ષ જે પ્રકારે મદદની ગુહાર લગાવી હતી ત્યારબાદ મુકેશ અંબાણીએ જે જાહેરાત કરતી હતી જાહેરાત બાદ આજે ચારસો બેડની જે કોવિડ કેર સેન્ટર છે એ શરૂ થઈ ગયું છે અને એ લોકો પણ થઈ ગયું છે ત્યારે તેમની જે અહીંની જે સારવાર છે સારવાર માટે પણ જે પ્રકારની વ્યવસ્થા વ્યવસ્થા પણ સારી એવી કરવામાં આવી છે ખાસ કરીને ઓક્સિજન પ્લાન્ટ પણ અહીં ઉભો કરવામાં આવ્યો છે ઓક્સિજનની ટેન્ક પણ લગાવવામાં આવી છે ચાર ઓક્સિજન તમામ વ્યવસ્થા છે 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 તે કરવામાં આવી સેન્ટર કરી દેવામાં બિલકુલ એક તરફ ટ્રેન દ્વારા પણ કોઈ અછત ન સર્જાય તેવું પણ ધ્યાન રાખવામાં આવશે કયા પ્રકારની સારવાર સાથેની સુવિધા મળી રહે દર્દીઓને તે માટે હોસ્પિટલમાં ખાસ ધ્યાન રખાશે અને ક્યારથી અહીં દર્દીઓને એડમિટ કરવાની પ્રક્રિયા શરૂ થશે બિલકુલ જે પ્રકારે અત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્ચ્યુઅલ રીતે આ જે કોવિડ કેર સેન્ટર છે ચારસો બેડનું એમનું લોકાર્પણ પણ કરાવી દીધું છે ખાસ કરીને જે મહાનુભાવો હતા એમની ઉપસ્થિતિમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ જે કોવિડ કેર સેન્ટર છે તેનું લોકાર્પણ થયું છે બીજી તરફ વાત કરવામાં આવે આ કોવિડ કેર સેન્ટરમાં તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે ખાસ કરીને હાલ કમિશનર સતીષ પટેલ સાહેબ છે સાહેબ રિલાયન્સ દ્વારા જે પ્રકારનું કોવિડ કેર સેન્ટર ઊભું કરાયું છે તે કયા પ્રકારનું કોવિડ સેન્ટર છે અને કઈ વ્યવસ્થા છે પચાસ જેટલા અને જે પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે ઓક્સિજનની ટેન્ક પણ અહીં બનાવવામાં આવી છે અગવડતા ન બને તે તમામ જે તકેદારી છે અહીં રાખવામાં આવી રહી છે સમાચારો સીએમના અગ્રસચિવને કોરોના પોઝિટિવ આવ્યો છે અગ્રસચિવ કે નાથન કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે હાલ તેઓ હોમ આઇસોલેટ થયા છે સીએમ રૂપાણીના મુખ્ય અગ્રસચિવ કે કૈલાસનાથનને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે હાલ તેઓ હોમ આઇસોલેટેડ છે તેમના સ્થાને હવે ત્રણ મંત્રીઓ સૌરભ પટેલ ભૂપેન્દ્રસિંહ યુડાસમા અને પ્રદીપસિંહ જાડેજા કોર કમિટીની બેઠકમાં હાજરી આપશે અમરેલી જિલ્લાના ભાજપના નેતા વાલજીભાઈ ખોખરિયાનું નિધન થયું કોરોનાથી સંક્રમિત થયા બાદ તેમણે અમદાવાદ સારવાર ખાટ માટે લાવવામાં આવ્યા હતા કોરોનાની સારવાર દરમિયાન તેમનું નિધન થયું વાલજીભાઈ ખોખરિયા બાબરા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે તો ભાજપ સંગઠનમાં પણ મોટી જવાબદારીઓ તેઓ નિભાવી ચૂક્યા છે બાબરા માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર તરીકે પણ તેઓ કામગીરી સંભાળી ચૂક્યા છે રાજ્યમાં કર્ફ્યુ વધુ કડક કરવા અંગે આજે નિર્ણય લેવાઈ શકે છે સાંજે પાંચ વાગે ગાંધીનગર ખાતે કોર કમિટીની એક બેઠક મળી જેમાં કર્ફ્યુ અંગે થોડા સમયની અંદર નિર્ણય લેવાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે આવતીકાલે કરફ્યુની મુદ્દત પૂર્ણ થાય છે ઓગણત્રીસ શહેરોમાં કર્ફ્યુની મર્યાદા યથાવત રહેવાની સંભાવના છે તો હજુ પણ એક અઠવાડિયામાંથી લંબાવાઈ શકે છે કર્ફ્યુ કરફ્યુ શહેરોમાં વધારો કરવાની પણ શક્યતા દેખાઈ રહી છે આપણે

તો બીજી બાજુ હાલની પરિસ્થિતિ તથા આગામી યોજનાઓને લઈને જૂનાગઢ કલેક્ટર સાથે બેઠક કરી કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિના મુદ્દે ગુજરાત હાઈકોર્ટે લીધેલી મોટો આજે ફરી સુનાવણી યોજાઈ હતી હાઈકોર્ટે એમસીને ખખડાવીને કહ્યું કે એમસીની સરકારની પોલિસી મુજબ કામ નથી કરતી અને શા માટે બાળકો જેવું વર્તન કરે છે એકસો આઠ લાઈનો આ પોલિસીના ચક્કરમાં જ લાગે છે વિવિધ મુદ્દે હાઈકોર્ટે કોર્પોરેશન અને સરકારી વકીલનો ઉધરો લીધો ડીઆરડીઓ હોસ્પિટલમાં બાથરૂમ જુઓ તો ખબર પડે કે કેટલી ગંદકી છે સફાઈ કામદારોનો આરટીપીસીઆર ટેસ્ટિંગના આંકડામાં ઘણો ફેરફાર જોવા મળે છે છવ્વીસ જગ્યાએ આરટી ચાલુ કરવામાં આવ્યા છે ત્યાં પણ કોઈ આંકડા નથી મળતા આરટી પીસીઆરની કીટ પણ સરકારી જગ્યાએ ઓછી આપે છે એટલે કે ટેસ્ટ ઓછા થાય છે સરકારી વકીલ કમલ ત્રિવેદીએ હાઈકોર્ટમાં જણાવ્યું કે રાજ્યમાં આરટી પીસીઆરના નવા ચુમ્માલીસ મશીનમાંથી પાંત્રીસ મશીન વર્કિંગ છે એકવીસ મશીન ઇન્સ્ટોલ થઈ ગયા છે ને બાકીના નવ ટ્રાન્ઝિટમાં છે એટલે કે અમે તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ જેથી ટેસ્ટિંગ વધે ટોટલ બોતેર આરટી ટેસ્ટિંગ મશીન ગવર્મેન્ટ લેબમાં છે આ લેબમાં ત્રણ શિફ્ટમાં કામ થાય છે જેથી રિપોર્ટ જલ્દી મળે સરકાર એકવીસ યુનિવર્સિટીમાં આરટી ટેસ્ટિંગ માટે વાત કરી રહી છે હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે તમે સરકારી ડેવિટમાં કેટલી ખોટી માહિતી લઈને આવ્યા છો આવી બેદરકારી તમારા સોર્સ કેવા છે સરકાર ટેસ્ટિંગનો આંકડો કેમ બરાબર નથી બતાવતી અને ટેસ્ટિંગ ઓછું થાય તે હકીકત છે વ્યવસ્થા કેમ નથી વધારાતી હાઈકોર્ટે વધુમાં કહ્યું કે એમસી રાજ્ય સરકારની પ્રમાણે કામ કરવું પડે પરંતુ પોલિસીથી કામ કરે છે સુરતના પાનેસરાનો એક વિડિયો વાયરલ થયો છે અહીં દારૂ માટે ભરાયું રાત્રિ બજાર બે રોકટોક લોકોના ટોળા ભેગા થયા રાત્રિ બજારમાં નિયમોની એસી તૈસી જોવા મળી મોટી સંખ્યામાં લોકો દારૂ પીવા આવ્યા તો રાત્રિ કરફ્યુ દારૂનું એક તરફ દારૂબંધી વિશે વખાણ કરવામાં છે અને બીજી તરફ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યા છે દારૂબંધીના નિયમોનું પાલન કરાવતું પોલીસ ખાતું સવાલોના દાયરામાં આવી ગયું છે કારણ કે માવસારી પોલીસ કર્મચારી અરવિંદભાઈ તેજાભાઈના ઘરેથી દારૂની ચાર બોટલ્સ ઝડપાઈ હતી તો આ અંગે ગુનો નોંધી નવસારી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે અમદાવાદમાં સાચવવા એમ્બ્યુલન્સને આવી રોકવામાં ચાર રસ્તા પાસેનો એક છેડિયો વાયરલ થયો જ્યાં આઈપીએલ ટીમના કોન્વેને પસાર કરવા એમ્બ્યુલન્સને પોલીસે રોકી કોરોના મહામારીમાં એમ્બ્યુલન્સે રોકતા ટ્રાફિક પોલીસ સામે અનેક સવાલ ઉઠ્યા છે કે આખરે શું નાગરિકના જીવ કરતા ક્રિકેટરોનો પ્રોટોકોલ વધુ મહત્વનો છે અમરેવાડીના જોગેશ્વરી માર્ગ પર બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ લઈને બે સામે આવી ગયા શરૂ જ બબાલ થઈ અને ઘરોમાં તોડફોડ કરવામાં આવી જ્યારે કે વાહનોમાં નુકસાન કરાયું વધુ ગાડીઓનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો ત્રણેક વ્યક્તિઓને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા બનાસકાંઠાના પાલનપુરમાં લોકડાઉનનો ભંગ કરતા મોલના સંચાલક સામે પોલીસે કાર્યવાહી કરી છે લોકડાઉન વચ્ચે ઓશિયા મોલમાં ગ્રાહકોના ટોળા જોવા મળ્યા હતા તંત્રની ઢીલી નીતિને કારણે મોલ ખુલ્લા જોવા મળ્યા તો પોલીસે મોલ બંધ કરાવી મેનેજર સહિત ત્રણની અટકાયત કરી છે શહેરના ઘોઘા રોડ પર આવેલ શુભ સંકેત ફ્લેટનો દાદર ધડાકાભેર તૂટી પડ્યો જેના કારણે ત્યાંના રહીશોમાં ભય વ્યાપી ગયો ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતાં ફ્લેટમાં રહેતા રહીશોનું રેસ્ક્યુ ઓપરેશન કરાયું હતું અહીં નાના બાળકો મહિલાઓ અને વૃદ્ધોને પહેલા રેસ્ક્યુ કરાયા જોકે આ દુર્ઘટનામાં કોઈ પણ જાતની જાનહાની નથી થઈ પંચમહાલના ઘોઘંભાના લાલપુરી ગામના જંગલમાંથી બે યુવતીઓના ઝાડ પર લટકતા મૃતદેહ મળી આવ્યા મૃતક બંને યુવતીઓ કલોલના એરાલ પંથકની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે બંને યુવતીઓ મામા ફોઈની બહેનો હોવાની ચર્ચા છે યુવતીઓએ આત્મહત્યા કરી કે કોઈએ હત્યા કરી લીધીઓના સ્વજનો અને વર્ક બેગ સુરતમાં રસીકરણ માટે આજે પડાપડી જોવા મળી પિસ્તાલીસ વર્ષથી વધુને રસી આપવાનું બંધ કરાતા નવા સમય માટે ટોકન આપવામાં આવ્યા જેમાં ભીમપુની શાળામાં ટોકન માટે ધક્કામુક્કી થઈ આ દ્રશ્યો ધ્યાનથી જુઓ જે લોકો ટોકન મેળવવા માટે પડાપડી કરી રહ્યા છે તેઓએ તેમના ચહેરા પર માસ્ક તો પહેર્યું છે પરંતુ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હવે તેઓ ટોકન લેવા આવ્યા છે કે એકબીજાને સંક્રમિત કરવા માટે તે જ સવાલ થાય ભીડ એટલી છે કે જો આમાંથી કોઈ પણ વ્યક્તિ સંક્રમિત હોય તો અન્ય લોકો માટે જોખમ ઊભું થયા વગર રહે નહીં સવાલ એ છે કે ટોકન લેવા માટે સોશિયલ ડિસ્ટન્સ જળવાય રહે તે માટે કેમ કોઈ વ્યવસ્થા ન કરાય રોજ કેટલા ટોકન અપાય છે અને જો આ રીતે ટોકન અપાતા હોય તો સંક્રમણ ઘટે કેવી રીતે તો સુરતમાં પિસ્તાલીસ વર્ષથી વધુના લોકોને વેક્સિન બંધ કરવામાં આવી છે તે વાત વાયુ વેગી ફેલાતા જે લોકોને વેક્સિન મૂકવાની બાકી છે અને બીજો ડોઝ દેવાનો છે તે વેક્સિન સેન્ટર્સ પર પહોંચ્યા હતા જો કે પોતાનો નંબર નહીં આવે અને ટોકન મેળવવા માટે લોકોએ આંટાફેરા મારતા જોવા મળ્યા હતા કોરોના મહામારી વચ્ચે છેલ્લા કેટલાક સમયથી કોરોના દર્દી વચ્ચે કામ કરતા તબીબો પોતાના પરિવાર પાસે પણ જતા ડરે છે ત્યારે તેમને રહેવાની સગવડને લઈને તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાંય તંત્ર ધ્યાન નહીં આપતા આજે મનપા સંચાલિત મીમેર હોસ્પિટલના બસ્સો જેટલા તબીબોએ હડતાળ પર જતા રહ્યા તબીબોની હડતાળને પગલે કોરોના દર્દી મુશ્કેલીમાં વધારો કરી શકે છે જ્યાં સુધી તબીબોની માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી તબીબો કામથી અડગા રહેવાનું નક્કી કરીને હડતાળ પર ઉતરી ગયા છે અમારી તકલીફ એ એટલી જ છે કે અમે આઠ આઠથી દસ કલાક કોવિડનું એક્સપોઝર લઈને ડ્યુટી કરીએ છીએ પછી અમારે અમારા ઘરે જવાનું હોય છે જ્યાં અમારા પેરેન્ટ્સ હોય છે ઉંમરના લીધે કોમોરબિલિટી પણ હોય છે ડાયાબિટીસ પ્રેશર જેવી તો એ લોકોને આ સેફ્ટી કન્સર્ન માટે અમે લોકો અહીંયા એસએમસી પાસે અકોમોડેશન માગીએ છીએ એક મહિનાથી અમારી વાતચીત ચાલુ છે પણ એ લોકો એમ જ કહે છે કે ફાઇલ્સ પાસ કરાવી છે અને અહીંયા પહોંચી છે પણ કોઈ ઠોસ રિઝલ્ટ નથી આવ્યો હજી સુધી એટલા માટે હજી અહીંયા અમે ગેધર થયા છીએ તે જ અમારી માંગણીની સંતોષ હશે તો આ રીતે શાંતિપૂર્ણ રીતે સ્ટ્રાઇક અમારી યથાવત રહેશે અને કોઈ પણ લોકો ડ્યુટી જોઈન નહીં કરે દર્દીઓનું એવી રીતના છે કે સ્ટાફ એ લોકો મેડિકલ ઓફિસર્સ નર્સિંગ સ્ટાફ બધું જ છે એ લોકોનો સ્ટાઈપેન્ડ પણ વધારેલો છે અમારા સ્ટાઇપેન્ડમાં પણ તે લોકો એટલો કોઈ મેજર વધારો કરવામાં આવ્યો નથી અને અમે જ્યારે વાતચીત કરીએ ત્યારે એમ મત કહે છે કે તમને સ્ટાઇપેન્ડ વધારે આપ્યું છે અકોમોડેશન થોડું અઘરું છે આ તરફ રાજકોટ જિલ્લામાં રાહતરૂપ દ્રશ્ય જોવા મળ્યા કોરોનાની સારવાર માટે હવે દર્દીએ નથી જોવી પડતી રાહ સિવિલની બહાર હવે એમ્બ્યુલન્સ એ લાઈન નથી લાગતી છેલ્લા બે દિવસથી આંશિક રાહત છે જેમાં ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં હવે એમ્બ્યુલન્સ કે ખાનગી વાહનની લાઈન નથી જોવા મળી રહી જે એક રીતે રાહતરૂપ દ્રશ્ય છે આશા રાખીએ કે આગામી દિવસોમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પહોંચે અને નવા દર્દીઓને પણ હોસ્પિટલમાં આવવાની જરૂર ન પડે એપ્રિલની શરૂઆતથી જ અહીં ચૌધરી હાઈસ્કૂલ મેદાનમાં એમ્બ્યુલન્સની લાંબી કતારો લાગતી હતી જેના કારણે દર્દીઓએ હાલાકી વેચવી પડતી હતી ત્રીસ એપ્રિલના દ્રશ્યો કે જ્યારે એક સાથે એંશી દર્દીઓ આ રીતે એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનમાં કતારમાં સારવાર માટે રાહ જોઈને બેઠા હતા જોકે ધીમે ધીમે કેસ ઘટ્યા અને સાજા થવાનો દર વધતા સ્થિતિમાં સુધારો આવ્યો છે જોકે હજુ પણ આપણે કોરોના સામે જંગ જીત્યા નથી એટલે માસ્ક અને ડિસ્ટન્સિંગનું પાલન જરૂરી છે રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસને અંકુશમાં લેવા માટે જિલ્લા પંચાયતની ટીમ દ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે તમામ ગામોમાં સર્વે કરવામાં આવશે જે ગામમાં કોરોનાના કેસ વધુ આવશે તે ગામમાં ફરજિયાત પંદર દિવસ માટે લોકડાઉન જાહેર કરાશે રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસ દિવસે ને દિવસે વધતા જાય છે હોસ્પિટલમાં કોરોનાના દર્દી માટે જગ્યા વળવી પણ મુશ્કેલ છે

જે એવો વિચાર કર્યો કે આપણા ગામમાં પણ આવી સુવિધાઓ મળી રહે એટલા માટે અમારા ગામમાં હાઈસ્કૂલ સાથે જેમાં ઓક્સિજન ફ્રૂટ ફળ દવા ડોક્ટર વગેરે બિલકુલ ફ્રીમાં બધા લોકોને સારવાર મળી રહે કોરોના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એકેડેમિક કેલેન્ડર પર પાણી ફેરવી નાખ્યું કોરોનાની બીજી લહેરને ધ્યાનમાં રાખીને તમામ પરીક્ષાઓ વેકેશન બાદ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓ માટે ઘણી સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં બેડ ફૂલ થઈ ગયા છે અને એવા સમયે અમદાવાદ રેલવે મંડળે ઓગણીસ આઇસોલેશન કોચ તૈયાર કર્યા છે કુલર ઓક્સિજન સહિતની સુવિધાથી સજ્જ આ કોચમાં ત્રણસો ચાર બેડની વ્યવસ્થા છે સાથે જ કોચમાં ઠંડક પૂરી પાડવા માટે રૂફટોપ કુલિંગ અને વિન્ડો કુલર લગાવવામાં આવ્યા પ્રત્યેક કોચમાં આઠ વોર્ડ બનાવાયા છે જેમાં સોળ દર્દીઓ રહી શકે છે દરેક વોર્ડમાં બે દર્દીઓ માટેની સુવિધા રહેશે એક વોર્ડમાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ રહેશે તો દરેક કોચમાં બે ઓક્સિજન સિલિન્ડર આપવામાં આવ્યા છે દરેક વોર્ડમાં લીનરની સુવિધા અને ત્રણ પ્રકારના ડસ્ટબિન હશે જે વેસ્ટ સેગિગ્રેશન સરળ બનાવશે દીપક કુમાર ઝાએ માહિતી આપી હતી કે સ્થાનિક પ્રશાસનની વિનંતી પર ટૂંક સમયમાં ઓગણીસ કોચ તૈયાર કરવામાં આવ્યા છે તેમાંથી તેર કોચ સાબરમતી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર પાંચ અને ચાંદોડીયામાં પ્લેટફોર્મ નંબર બે પર છ કોચ મૂકવામાં આવ્યા છે જ્યારે જરૂરી હોય ત્યારે કોચની સંખ્યા પણ વધારવામાં આવશે लोगों ने उन्नीस कोच अभी तैयार किए हैं जिसमें से तेरह कोच हम लोग साबरमती में रखेंगे और सात कोच हम लोग चांदलोडिया स्टेशन पर रखेंगे जिसमें कि माइल्ड जिनको सिम्टम्स है जिनको कि हॉस्पिटल में आईसीयू या और ज़्यादा की ज़रूरत नहीं है सिर्फ आइसोलेशन पर्पज़ के लिए ऐसे लोगों को हम लोग इन कोचेज में रख सकते हैं તો કોરોના વાયરસે એક નવજાત બાળકીને માતાથી હંમેશા માટે અલગ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તબીબોની મહેનત સામે કોરોના આખરે પરાશ થયો અમદાવાદના મેઘનાબહેને બાળકીને જન્મ આપ્યાના બીજા દિવસે જ તેઓ કોરોના સંક્રમિત થયા જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા રિપોર્ટમાં ફેફસામાં ત્રીસ ટકા ઇન્ફેક્શન હોવાનું સામે આવ્યું છે જો કે કોરોના એટલી ઝડપથી ફેલાઈ રહ્યો હતો કે માત્ર બે દિવસમાં જ નેવું ટકા ઇન્ફેક્શન થઈ ગયું મેઘરાબેન જીવન મરણ વચ્ચે જોડા ખાઈ રહ્યા હતા પરંતુ સિવિલ હોસ્પિટલના તબીબોની મહેનત રંગ લાવી અને છ દિવસથી સારવાર બાદ આખરે મેઘનાબેને કોરોનાને કે કે પછી અહીંનો સ્ટાફ જે છે બધા ના આવું હોય છે છે તો કશું નથી અહીંયા ઘણું સારા સારી ટ્રીટમેન્ટ અહીંયા સિવિલમાં મળી રહી છે ડોક્ટર કહો બીજી ક્લીનિંગ કે ગમે તે ગમે ગમે ડોક્ટરના સ્ટાફમાં કાર્તિકભાઈ છે કે કોવિડનાથી આ બધા જ છે કે અહીંનો જે સ્ટાફ છે ડોક્ટરને એ બધાનો ઘણો જ સારો સપોર્ટ છે આ એક માતા જે છે તે પોતે જે બાવીસ તારીખે એમણે બેબીના જન્મ આપ્યા પછી બે દિવસ પછી કોવિડના સિમ્ટમ્સ આવતા અહીંયા દાખલ થયેલા છે અને દાખલ થઈને તરત જ જે સઘન સારવાર મળી છે એમાં એમણે કહ્યું કે ત્યારે શરૂઆતમાં ત્રીસ ટકા લંઘ ઇન્વોલ્વ થયું એના બે જ દિવસમાં એમનું પંચ્યાસીથી નેવ ટકા લંગ ઇન્વોલ્વમેન્ટ થઈ ગયું હતું અને એયાસીથી જોતા જ ભયાવહ સ્થિતિ જેવું લાગતું હતું ફેફસામાં

ખોજા ગેટ વિસ્તારમાં ગેરેજ ચલાવનાર ભરતભાઈ કણસાગરાએ પોતાની લેન્ડ રોવર કારને એમ્બ્યુલન્સમાં ફેરવી વિનામૂલ્યે સેવા કાર્ય શરૂ કર્યું શહેરના નાગનાથ ગેટ પાસે આવેલા ગોમતીપુર વિસ્તારમાં રહેતા ભરતભાઈના સંબંધી રાજુભાઈને હોસ્પિટલ લઈ જવા માટે ત્રણ કલાક સુધી એમ્બ્યુલન્સ ન મળતા તેઓ કફોડી સ્થિતિમાં મુકાયા હતા ત્યારબાદ તેમણે નિર્ધાર કર્યો કે અન્ય કોઈ દર્દીને આ પ્રકારની મુશ્કેલી ન પડે તે પ્રકારની વ્યવસ્થા કરવી છે ત્યારબાદ તેમણે પોતાની લેન્ડરોવર કાર એમ્બ્યુલન્સ માટે દાનમાં આપી દીધી કોવિન પચાસ બેડની કોવિન સેન્ટર ખોલેલું છે એના માટે મેં ગાડી આપેલી છે લેન્ડ્રો ડિસ્કવરી ભલે કરોડોની ગાડી રહે તો એ ગાડી ટાણે કામ ન આવે એ ગાડી હું કામ નહીં અને એમાં મેં ગાડી આપી છે એમ્બ્યુલન્સ તરીકે અને સરકારી હોસ્પિટલમાં ક્યાંય ગાડી મળતી નથી એમ્બ્યુલન્સ એના માટે મેં આપી છે ગાડી કોરોનાની બીજી લહેરમાં તમામ દવાખાનાઓ ફૂલ થઈ ચૂક્યા છે દવાઓની અછત જોવા મળી રહી છે અને મૃત્યુદર પણ વધી રહ્યો છે ત્યારે મહુવામાં માનવતાને મહેકાવતા દ્રશ્ય જોવા મળ્યા મુસ્લિમ સમાજના યુવકો દ્વારા જ્ઞાતિ જાતિથી પર રહી કોવિડથી મૃત્યુ પામનાર તમામના અંતિમ સંસ્કાર કરી આપવામાં આવે છે તો બીજી તરફ મહુવાની વિવિધ સંસ્થાઓ દ્વારા વિનામૂલ્યે ઓક્સિજન પૂરો પાડવામાં આવી રહ્યો છે તથા એપીએમસી દ્વારા દર્દીઓના સગાને નિઃશુલ્ક ભોજન પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે અત્યારે શમશાને અગ્નિદાહ દેવા માટે આવ્યા છે તો આ મુસ્લિમ સમાજના લોકો સેવાનું એક સારું એવું કામ કરી રહ્યા છે આજે પંદર વીસ દિવસથી કોરોનાની મહામારી જે ચાલી રહી છે તેમાં જે કાંઈ પણ ડેડ બોડી છે જે કાંઈ વિધિ છે તે અમે કોઈપણ જાતના ભેદભાવ રાખ્યા વગર તેમની અંતિમ વિધિ કરીએ છીએ કોરોનાની મહામારી મહામારી વચ્ચે ઓક્સિજનથી પીડિત કોઈ દર્દીઓ હોય હોમ આઇસોલેશન દર્દીઓ હોય તો મોવાની અંદર અમે વિનામૂલ્ય ખોડલધામ સમિતિ

અહીં નવી સિવિલ હોસ્પિટલમાંથી દર્દીના નામે ઇન્જેક્શન મંગાવવા આયા હતા સાયદીપ હોસ્પિટલમાં દાખલ દર્દીને ન આપ્યા ઇન્જેક્શન ને કુલાટ રેમડેશિવ ઇન્જેક્શન પોલિસે કબ્જે કર્યા રૂપિયા 1300 ની કિંમત નું ઇન્જેક્શન 18000 માં વેચતા હતા આરોપીઓ ખટોદરા પોલીસે ત્રણ લોકોને ધરપકડ કરી છે જામનગર માં રિલાયન્સ ફાઉન્ડેશન ના ઉપક્રમે ડેન્ટલ હોસ્પિટલ ખાતે 400 બેડ ના નવીન કોવિડ કેર ફેસિલિટીઝ નું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગાંધીનગરથી ઈ ઉદ્ઘાટન કરાયું આ પ્રસંગે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ જ્યારે કે જામનગર ખાતે સાંસદ પૂનમબેન માડમ પરિમલ નથવાણી જામનગરના મેયર બીનાબેન કોઠારી ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ કલેક્ટર મ્યુનિસિપલ કમિશનર ડીડીઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગ્રુપ ચેરમેન ધનરાજ નથવાણી સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઈ માધ્યમથી જોડાયા હતા તો સમગ્ર રાજ્યમાં જ્યાં કોરોનાને લઈને સ્થિતિ વણસી છે ત્યારે જામનગરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધુ છે ત્યારે દર્દીઓને કોઈ અગવડતા ન પડે અને તમામને સારી સુવિધા સાથે સારવાર મળી રહે તે માટે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા એક હજાર બેડની હોસ્પિટલ બનાવવામાં આવ્યું છે જેમાં ડેન્ટલ કેમ્પસમાં ચારસો બેડની હોસ્પિટલ તૈયાર કરાઈ છે ચારસો બેડ માટે પચાસ ડોક્ટરની ટીમ તૈયાર કરાઈ છે નેવું પેરામેડિકલ સ્ટાફની પસંદગી કરી દેવાય છે હાલ હોસ્પિટલના સ્ટાફને તાલીમ પણ અપાય છે એક હજાર બેડના કોવિડ હોસ્પિટલ માટે એકસો ચાલીસ ડોક્ટર અને બસો છ પેરામેડિકલ સ્ટાફની જરૂરિયાત છે પચાસ વેન્ટિલેટર પચાસ વાઇટલ મોનિટર ચારસો બેડ માટે અંદાજીત પચાસ મેટ્રિક ટન ઓક્સિજનની ક્ષમતા માટે ટેન્ક લગાવાય છે જેથી દર્દીઓને ઓક્સિજનની કોઈ અછત ન સર્જાય આમ રિલાયન્સ ફાઉન્ડેશનની પહેલ દર્દીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થશે તો આ આ સાથે જ સમાપ્ત અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ રહો ન્યૂઝ ગુજરાતી